नमस्कार, सुस्वागतम। धोरण 12 कॉमर्स नामना मूळ तत्वों भाग 2 प्रकरण 1 शेरमूड़ीना हिसाबों स्वाध्यायनो प्रश्न नंबर 16 आ मुजब छे। जामनगरनी धरम मेटल्स लिमिटेडे रुपया 10 नो एक एवा 8 लाख इक्विटी शेर शेरदीठ रुपया 30 ना प्रीमियमे बहार पाड़िया। रकम नीचे मुजब मंगावामां आवी हती। अरजी वक्ते शेरदीठ रुपया 13 जेमा 10 रुपया प्रीमियम समायल छे। मंजूरी वक्ते शेरदीठ रुपया 23 जेमा रुपया 20 प्रीमियम समायेलू छे। अने आखरी हप्ता वक्ते शेरदीठ रुपया 4 जेमा प्रीमियमनो समावेश थतो नथी। तो आम 10 रुपयानो शेर 30 रुपयाना प्रीमियमे बहार पाड़ेल छे, तेनो अर्थ ए थयो कि आ शेर 40 रुपया लेखे कंपनीए बहार पाड़ेल छे। कंपनीने 8 लाख शेरनी अरजीओ मळी हती, એટલે કે સંપૂર્ણ ભરણું છે તે ભરાયેલ હતું, એટલે કે બધી જ શેર મંજૂર કરવામાં આવ્યા હતા। વિપુલ કે જેના 1500 શેર મંજૂર કરવામાં આવ્યા હતા તેને મંજૂરીની રકમ ચૂકવી ન હતી। કંપનીએ યોગ્ય કાર્યવાહી બાદ તેના શેર જપ્ત કર્યા। કંપનીએ આખરી હપ્તો મંગાવ્યા પહેલાં આ શેર જપ્ત કર્યા અને જપ્ત કરેલા આ 1500 શેર છે તે શેરદીઠ રૂપિયા 5 લેખે ફરી બહાર પાડ્યા। તો આ કંપનીએ આખરી હપ્તો મંગાવતા પહેલાં જ શેર જપ્ત કર્યા અને આખરી હપ્તો મંગાવતા પહેલાં જ આ શેર શેરદીઠ 5 લેખે ફરી બહાર પાડેલ છે। જ્યારે હેમાની વાત કરીએ તો તેને પોતાના 500 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, તેણે આખરી હપ્તાની રકમ ચૂકવી ન હતી, તેથી તેના શેર જપ્ત કર્યા। કંપનીએ આ જપ્ત કરેલા 500 શેર છે તે આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવ આપી ફરી બહાર પાડ્યા। કંપનીના ચોપડે ઉપરના વ્યવહારો નોંધવા જરૂરી આમનોંધ પસાર કરો। તો હવે આમનોંધ તરફ આગળ વધીએ ત્યારે ફરીથી એક સૂચના, પાઠ્યપુસ્તક સાથે હોવું જોઈએ। સ્વાધ્યાયના આ પ્રશ્નની રકમ તમારી નજર સમક્ષ હોવી જોઈએ। તો શીર્ષક આ રીતે, ધરમ મેટલ્સ કંપની લિમિટેડના ચોપડે આમનોંધ, અને આમનોંધ માટે આપણી 5 કોલમ જે આપણે તૈયાર કરીએ છીએ એ મુજબ। હવે અરજી સમયે આમનોંધ બેંક ખાતે ઉધાર તો ઇક્વિટી શેર અરજી ખાતે જમા, હવે તો આમનોંધ આપણે મગજમાં જ હશે, યાદ જ હશે તે રીતે, અને એક રીતે ગોખાઈ પણ ગઈ હશે। તો બેંક ખાતે ઉધાર તો ઇક્વિટી શેર અરજી ખાતે જમા પ્રથમ આમનોંધ આ જ આવે, પરંતુ રકમ કેટલી? તો કે 8 લાખ શેર, અને આ શેર પર 13 રૂપિયા મંગાવેલ છે, તેથી બેંક ખાતે ઉધાર 13 × 8 લાખ કરતા રકમ મળશે 1 કરોડ 4 લાખ। તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા પણ 1 કરોડ 4 લાખ। હવે ઇક્વિટી શેર અરજી ખાતે જેટલા જમા થયેલ છે તેટલા જ ઉધાર કરવામાં આવશે 1 કરોડ 4 લાખ। બેંક ખાતે જમા નહીં આવે કારણ કે વધારાની શેર અરજી નથી, અરજી ના મંજૂર કરી અને નાણાં પરત કરવાનો મુદ્દો અહીં ઉપસ્થિત થતો નથી, તેથી આ જે 13 રૂપિયા મંગાવેલ છે તેમાં 10 રૂપિયા પ્રીમિયમના છે। રકમમાં મારી સાથે સાથે નિરીક્ષણ કરતા જજો, અને 10 રૂપિયા પ્રીમિયમના હોય 13 રૂપિયામાંથી તો 3 રૂપિયા મૂડીના હોય તો 8 લાખનો 3 સાથે ગુણાકાર કરતા જે 24 લાખ રૂપિયા મળે તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા થાય, અને બાકીની રકમ રૂપિયા 80 લાખ, એટલે કે 10 રૂપિયા પ્રીમિયમનો ગુણાકાર 8 લાખ સાથે કરતા 80 લાખ રૂપિયા। તો ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા તે ઇક્વિટી શેર પ્રીમિયમ ખાતે જમા, આ રીતે આમ નોંધ થશે। ત્યારબાદ મંજૂરીના નાણાં લેણા થાય ત્યારે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર,
અને ઇક્વિટી શેર મૂડી ખાતે જમા થાય અને પ્રીમિયમ હોય તો પ્રીમિયમ ખાતે જમા. તો અહીં રકમમાં નિરીક્ષણ કરો તો મંજૂરી વખતે 23 રૂપિયા મંગાવેલ છે, જેમાં 20 રૂપિયા પ્રીમિયમ છે. તો અહીં ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 8 લાખનો 23 સાથે ગુણાકાર કરતા 1,84,00,000 રૂપિયા જે છે તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર થશે. અહીં 20 રૂપિયા પ્રીમિયમ છે તો 3 રૂપિયા છે તે ઇક્વિટી શેર મૂડીના છે, તો 8 લાખનો 3 સાથે ગુણાકાર કરતા 24 લાખ રૂપિયા ઇક્વિટી શેર મૂડી ખાતે જમા, અને 8 લાખનો 20 રૂપિયા પ્રીમિયમ સાથે ગુણાકાર કરતા 1,60,00,000 રૂપિયા જે મળે તે ઇક્વિટી શેર પ્રીમિયમ ખાતે જમા થાય. અહીં મંજૂરીના નાણાં જ્યારે મળે છે ત્યારે કોઈ શેરહોલ્ડરના નાણાં કે હપ્તો બાકી રહે છે કે કેમ તે રકમ વાંચવાની રહે તો રકમમાં નિરીક્ષણ કરો તો વિપુલ કે જેના 1,500 શેર મંજૂર કરવામાં આવ્યા હતા તેણે મંજૂરીની રકમ ચૂકવેલ નથી. તો આ 1,500નો 23 સાથે ગુણાકાર કરી અને જે રકમ મળે તે 1,84,00,000માંથી બાદ કરવાની રહે તો પણ એ જ રકમ મળશે. અને જો આ 8 લાખ શેર છે તેમાંથી 1,500 શેરના નાણાં મળતા નથી, એટલે કે બેંક ખાતે કેટલા નાણાં મળે છે તો કે 7,98,500 શેર પર ₹23 લેખે નાણાં મળે છે, એટલે કે 1,83,65,500 રૂપિયા મળે છે. તો અહીં 1,500નો 23 સાથે તમે ગુણાકાર કરો તો લગભગ 34,500 રૂપિયા મળતા નથી. જે 34,500 1,84,00,000માંથી બાદ કરો તો પણ આ જ રકમ આવે, અને 7,98,500નો 23 સાથે ગુણાકાર કરો તો પણ આ જ રકમ મળે, અને તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે પણ આ જ રકમ 1,83,65,500. આમ નોંધ બીજી રીતે પણ થઈ શકે. બેંક ખાતે ઉધાર 1,83,65,500, બાકી હપ્તા ખાતે ઉધાર 34,500, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે સમગ્ર રકમ 1,84,00,000. તો આ રીતે પણ આમ નોંધ કરી શકાય. હવે આ શેર આખરી હપ્તો મંગાવતા પહેલાં જપ્ત કરવામાં આવે છે, અને જ્યારે જ્યારે જપ્તી અંગેની આમ નોંધ હોય ત્યારે 3 વિગત નોંધવાની હોય. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, મંગાવેલ રકમ, અહીં મૂળ કિંમત છે તેને સ્થાને આપણે મંગાવેલ રકમ ધ્યાને લેશું, કારણ કે હજુ આખરી હપ્તો ₹4 મંગાવવાનો બાકી છે. તો ઇક્વિટી શેર મૂડીની મૂળ કિંમત 6 રૂપિયા ગણવી પડશે, અથવા મંગાવેલ રકમ ધ્યાનમાં લેવામાં આવશે, એટલે કે 6 રૂપિયા ધ્યાનમાં લેવામાં આવશે. નહીં મળેલ પ્રીમિયમ, મંજૂરી વખતે જે 20 રૂપિયા પ્રીમિયમ છે તે કંપનીને મળતું નથી, તેથી આ રકમ પણ ઉધાર કરવામાં આવશે, અને ત્યારબાદ બાકી હપ્તા જમા કરી અને જે રકમ વધે તે ઇક્વિટી શેર જપ્તી ખાતે લઈ જવામાં આવશે. તો આમ નોંધ આ રીતે થશે. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, મેં કહ્યું તેમ 6 રૂપિયા લેખે ઉધાર થશે. 1,500 શેર જપ્ત કરવામાં આવ્યા, મૂળ કિંમત એટલે કે 10 રૂપિયા જ હોય, પરંતુ અહીં આખરી હપ્તો મંગાવેલ નથી, 4 રૂપિયા મંગાવેલ નથી, 10 રૂપિયામાંથી 4 મંગાવેલ નથી, તેથી ઇક્વિટી શેર મૂડીની મૂળ કિંમત 6 ગણવાની રહેશે, અથવા મંગાવેલ રકમ ધ્યાને લેવાની રહેશે. આ રીતે યાદ રાખી શકાય. તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 9,000, કંપનીને આ 1,500 શેર પર મંજૂરી વખતનું 20 રૂપિયા પ્રીમિયમ પણ મળેલ નથી, તેથી ઇક્વિટી શેર પ્રીમિયમ ખાતે ઉધાર 1,500 × 20 એટલે કે 30,000. તે બાકી હપ્તા ખાતે જમા 34,500 લખો તો પણ ચાલે, અને આ ઇક્વિટી શેર મંજૂરીનો હપ્તો બાકી છે, તેથી ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા લખો 34,500 તો પણ ચાલે, અને જે રકમ હવે વધે છે 39,000 ઉધાર છે, તેમાંથી 34,500 જમા કર્યા છે, હજુ 4,500 જમા કરો તો આમ નોંધની ઉધાર જમા સરખી બાકી થઈ રહે. તો આ જે 4,500 વધતી રકમ છે તે ઇક્વિટી શેર જપ્તી ખાતે લઈ જવામાં આવશે. હવે આ જપ્ત થયેલા શેરદીઠ 5 લેખે ફરી બહાર પાડે છે. તો જપ્ત થયેલા શેર ફરી બહાર પાડતી વખતે બેંક ખાતે ઉધાર 1,500 × 5 કરવામાં આવશે, એટલે કે ₹7,500 કરવામાં આવશે. જ્યારે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા તો 9,000 જ થાય. તો આ 1,500 ઉધાર બાજુ જે ઘટે છે તે
તે ઇક્વિટી શેર જપ્તી ખાતેથી રકમ લેવાની રહેશે। તો આમ નોંધા રીતે થશે, બેંક ખાતે ઉધાર 7500, તે ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર ઘટતી રકમ 1500, અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા રૂપિયા 9000 આવશે। ત્યારબાદ મૂડી અનામત 4500 ઇક્વિટી શેર જપ્તી ખાતે જમા કરેલ છે, તેમાંથી આપણે ઉધાર કરેલ છે 1500, એટલે કે શેર જપ્તી ખાતાનો આપણે ઉપયોગ 1500થી કરેલ છે। તો હવે શેર જપ્તી ખાતે રકમ વધે છે 3000, આ રકમ મૂડી અનામત ખાતે લઈ જવા માટે આ રીતે આમ નોંધ આવશે। ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર રૂપિયા 3000, તે મૂડી અનામત ખાતે જમા રૂપિયા 3000। તો અહીં આખરી હપ્તો મંગાવતા પહેલાં શેર જપ્તી થાય ત્યારે ઇક્વિટી શેર મૂડીની મૂળ કિંમતમાંથી આખરી હપ્તાની રકમ બાદ કરીને ધ્યાને લેવાની રહેશે। આ મુદ્દો આપણા માટે નવો આવ્યો। તો આશા રાખું છું કે આ બાબત તમને સમજાઈ ગઈ હશે, અને ત્યારબાદ આગળ વધીએ। તો હવે આખરી હપ્તો મંગાવવામાં આવે છે ત્યારે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર 32 લાખ રૂપિયા આવશે। કેવી રીતે? તો તમે રકમમાં વાંચો તો આખરી હપ્તા વખતે શેર દીઠ રૂપિયા 4 મગાવેલ છે, કંપની પાસે કુલ શેર 8 લાખ છે, 8 લાખનો 4 સાથે ગુણાકાર કરતા ઇક્વિટી શેર હપ્તા ખાતે લેણી રકમ ઉધાર રકમ 32 લાખ રહે, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 32 લાખ, ઇક્વિટી શેર પ્રીમિયમ ખાતે, એટલે નહીં કે આખરી હપ્તા વખતે શેર પ્રીમિયમની રકમ દર્શાવેલ નથી। હવે આ રકમ મળે ત્યારે બેંક ખાતે ઉધાર થાય, તો આ 4 રૂપિયા છે એ સમગ્ર રકમ મળે છે કે કેમ તે જોવા માટે આપણે રકમમાં વાંચવું પડશે। તો અહીં હેમા નામની એક શેર હોલ્ડર છે, તેના 500 શેર મંજૂર કરવામાં આવ્યા હતા અને તેને આખરી હપ્તાની રકમ ચૂકવેલ ન હતી, એટલે કે 500 શેર પર રૂપિયા 4 લેખે રૂપિયા 2000 કંપનીને મળતા નથી, એટલે કે કંપનીને 31,98,000 મળે છે। તેથી આમ નોંધ આમ આવશે, બેંક ખાતે ઉધાર 31,98,000, તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા 31,98,000। આ રકમ બીજી રીતે પણ મળે, કુલ શેર 8 લાખ છે, 500 શેર પર નાણાં મળતા નથી, એટલે કે 7,99,500 શેર પર રૂપિયા 4 લેખે નાણાં મળે છે, આ બંને રકમનો ગુણાકાર કરો તો પણ 31,98,000 મળી રહે। ત્યારબાદ અથવાની રીતે જોઈએ તો બેંક ખાતે ઉધાર 31,98,000, બાકી હપ્તા ખાતે ઉધાર 2000, અને ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા 32 લાખ સમગ્ર રકમ કરીને પણ આમનોંધ લખી શકાય। તો તે આમનોંધ જોઈએ તો આ રીતે બનશે, બેંક ખાતે ઉધાર 31,98,000, બાકી હપ્તા ખાતે ઉધાર 2000, તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા 32 લાખ। હવે કંપની યોગ્ય કાર્યવાહી બાદ આ શેર પણ જપ્ત કરે છે, અને જ્યારે જ્યારે શેર જપ્ત થાય ત્યારે જે આમનોંધ તૈયાર થાય તે માટે ઇક્વિટી શેર મૂડીની મંગાવેલ રકમ, હવે અહીં સમગ્ર રકમ મંગાવેલ છે કારણ કે આખરી હપ્તો પણ મંગાવી લીધેલ છે, એટલે કે હવે કંપનીએ મૂળ કિંમત 10 રૂપિયા પૂરેપૂરી મંગાવેલ છે। આવા સંજોગોમાં ઇક્વિટી શેર મૂડી ખાતે સમગ્ર રકમ, એટલે કે 10 રૂપિયા રકમ પૂરેપૂરી ઉધાર થશે, 500 × 10 એટલે કે રૂપિયા 5000 ઉધાર થશે। અહીં નહીં મળેલ પ્રીમિયમનો મુદ્દો ઉદ્ભવતો નથી કારણ કે આખરી હપ્તા વખતે પ્રીમિયમની રકમ જ ન હતી। તો હવે બાકી હપ્તા આપણે ધ્યાને લેવાના રહેશે, બાકી હપ્તા ખાતે જમા, તો બાકી હપ્તા કેટલા છે? તો કે 2000, તો 2000 બાકી હપ્તા ખાતે જમા કરો, અથવા તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા કરો તો પણ ચાલે। તો આવું ક્યારે કરી શકાય? તો તેની પણ એક સ્પષ્ટતા કરી લઈએ। જો આપણે 9 નંબરની પ્રથમ આમ નોંધ કરેલ હોય કે બેંક ખાતે ઉધાર 31,98,000, તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા 31,98,000, તેવા સંજોગોમાં અહીં જે ક્રમ નંબર 10ની મેં જે આમનોંધ કરેલ છે તે મુજબ આમનોંધ કરવાની રહેશે કે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 5000, તે જે બાકી હપ્તા છે તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા 2000, અને વધતી રકમ તે ઇક્વિટી શેર જપ્તી ખાતે રૂપિયા 3000। પરંતુ જો તમે ક્રમ નંબર 9ની અથવાની આમનોંધ કરેલ હોય કે બેંક ખાતે ઉધાર 31,98,000,
बाकी हप्ता खाते उधार 2000 ते इक्विटी शेर आखरी हप्ता खाते जमा 32 लाख तेवा संजोगों में क्रम नंबर 10 की आम नोंद आ रीते थशे के इक्विटी शेर मूड़ी खाते उधार 5000 ते बाकी हप्ता खाते जमा 2000 इक्विटी शेर आखरी हप्ता खाते लखेल छे तेने स्थाने ते बाकी हप्ता खाते जमा 2000 लखवानुं रहेशे अने वधती रकम तो इक्विटी शेर जप्ती खाते जमा आवशे 3000 हवे अहीं जप्त थयेला शेर फरी बहार पाड़े छे त्यारे कई किंमते बहार पाड़े छे तो एना माटे आपणे रकम साथे वांचीए तो कंपनीए जप्त करेला 500 शेर आपी शकाय तेटलो वधुमां वधु वटाव आपी फरी बहार पाड्यो। विद्यार्थी मित्रों, कंपनी धारानी जोगवाई छे के इक्विटी शेर क्यारेय वटावथी बहार पाड़ी शकाय नहीं, परंतु जप्त थयेला शेर फरी बहार पाड़ो त्यारे वधुमां वधु वटाव केटलो आपी शकाय, तो के जेटली जप्ती छे तेटली रकमनो वटाव आपी शकाय। तेथी इक्विटी शेर जप्ती खाते उधार थशे 3000, कारण के अहीं इक्विटी शेर जप्ती खाते रकम पड़ेल छे 3000 अने तेटलो वधुमां वधु वटाव आपी शकाय। तेथी इक्विटी शेर जप्ती खाते उधार 3000, हवे इक्विटी शेर मूड़ी खाते तो जमा 5000 ज करवाना रहेशे, तो 2000 रकम घटे ते आपणे बैंक खाते उधार करवानी रहेशे। એટલે કે આમ નોંધ આમ આવશે, બેંક ખાતે ઉધાર જે ઘટતી રકમ છે તે રૂપિયા 2000 ઉધાર, ઇક્વિટી શેર જપ્તી ખાતે વધુમાં વધુ જે વટાવ આપી શકાય તે રકમ 3000 અને ઇક્વિટી શેર મૂડી ખાતે તો જમા રૂપિયા 5000 જ થશે। હવે અહીં મૂડી અનામત ઉદ્ભવશે નહીં, કારણ કે ઇક્વિટી શેર જપ્તી ખાતે જેટલી રકમ જમા હતી તેટલી જ ઉધાર કરવામાં આવેલ છે, તેથી ઇક્વિટી શેર જપ્તી ખાતે કોઈ રકમ વધતી નથી। તેથી અહીં મૂડી અનામત ઉદ્ભવશે નહીં, તેથી મૂડી અનામતની આમનોંદ અહીં કરવાની રહેતી નથી। તેથી અહીં આ પ્રશ્નની તમામ આમનોંદ પૂર્ણ થાય છે। વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 16 અને તેના પરથી કંપનીના ચોપડે જે શેર બહાર પાડવાની અને જપ્તી અંગેની આમનોંદ આપણે અહીં સમજવાનો પ્રયત્ન કર્યો। આશા રાખું છું કે આ તમામ બાબત તમને સરળતાથી સમજાઈ ગઈ હશે અને તેવી અપેક્ષા સાથે મારું લેક્ચર અહીં પૂર્ણ કરું છું। આભાર અને અસ્તુત્વ।